તો લાસ્ટ ટાઈમ ને આર્ટિકોસ કેન્દ્રીય સુકોસ કેન્દ્રીય કોષરચનાની આપણે વાત કરી, એની અંદર આપણે બીજા ટોપિક પર હતા, બીજા પોઈન્ટ પર હતા, જ્યાં હું તમને કોષ કેન્દ્રનો અભાવ અને કોષ કેન્દ્રની મોજૂદગી દર્શાવતો હતો અને એના આધારે અંદર રહેલા જનીનિક દ્રવ્યની જટિલતા સમજવાની છે આજે. તો બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક મિત્રો, ધ્યાનચૂક થવું જોઈએ નહીં. હવે આ જે ટોપિક છે એકદમ કોમનલી હું ભણાવી રહ્યો છું, એ સંપૂર્ણપણે એનસીઆરટી નો બહારનો છે, પણ આપણને નીટના જે અમુક જેનેટિક બેઝિસ જેનેટિક બેઝ જે ક્વેશ્ચન આવશે, જનીન દ્રવ્યને લગતા ક્વેશ્ચન આવશે, એને સોલ્વ કરવામાં બહુ જ મદદ કરશે, તો ધ્યાન આપશો. હવે થોડી વાર હું કહું છું એ મિત્રો માનજો, થોડી વાર ભૂલી જાઓ કે તમે કઈ પણ જાણો છો, બેક્ટેરિયા શું છે, વાયરસ શું છે, સુકોષ કેન્દ્રીય સજીવ શું છે, બધું જ ભૂલી જાઓ, ખાલી હું જે કહું છું તે જોતા રહેજો. હવે એટલું ખાલી યાદ રાખો કે જનીનિક દ્રવ્ય ડીએનએ હોય છે, ડીએનએ જે જૈવિક અણુ છે તે જનીન દ્રવ્ય તરીકે વર્તે છે. શું પણ બધે જ ડીએનએ છે? તો એકદમ બેઝિક થી મિત્રો શરૂઆત કરીશ, ને હમણાં જે વાત થશે એ તમને આગળના ઘણા બધા ચેપ્ટર્સ માં એકચ્યુઅલી જે ફંડામેન્ટલ જે સમજવા કામ લાગશે. ભોખી તો માણસો આપણે રટ્ટો મારી લઈશું, પણ ખરેખર ફંડામેન્ટલ સમજશો તો એ વર્ડને તમે અંદરથી સમજી શકશો. વર્ડ મેં જેમ તમને આગળ કીધું કે રંગસૂત્ર દ્રવ્ય હું યાદ રાખી દઉં, પણ શું છે રંગસૂત્ર દ્રવ્ય? રંગસૂત્ર પણ હું યાદ રાખી લઉં, અને આપણે બી યાદ રાખી લો કે ભાઈ માણસમાં મનુષ્ય કોષમાં 46 રંગસૂત્ર છે, 23 જોડ છે, એ પણ યાદ રાખી લો, પણ શું છે રંગસૂત્ર, કેમ બન્યા, કેવી રીતે બન્યા, શું છે એનો પ્રભાવ, તો એ બધું સમજવાનું છે આજે. તો અહીંયા એ ટુ ઝેડ વિડીયો મિત્રો જોજો, આખો જોજો, ધ્યાન આપજો શરૂઆત થી એન્ડ સુધી. તો પહેલા આપણે વાત કરીએ કે જનીનિક દ્રવ્ય, જે મેં અંગ્રેજીમાં લખ્યું છે જેનેટિક મટીરિયલ. તો આ જેનેટિક મટીરિયલ મૂળભૂત રીતે જનીનિક દ્રવ્ય જે છે તેને આપણે કહીએ ઇંગ્લિશમાં જેનેટિક મટીરિયલ. સ્વાભાવિક છે કે તમે જાણો છો કે જેવા આપણા જનીન હોય તેવા આપણા લક્ષણો હોય. તો એના માટે બે સરસ બાયોલોજીના શબ્દો તમને આવી દઉં મિત્રો. સમજો મારો જેવો જનીન છે એવો મારો સ્વરૂપ પ્રકાર, અને સ્વરૂપ પ્રકાર એટલે તમારા તમામ લક્ષણ, આખો તમારો બોડીનો જે શેપ છે અથવા જે પણ તમારા લક્ષણો છે આખા બોડીના, એમાં નાનામાં નાની વાળ આવવાની પેટર્ન થી તમારા હાથનો ઘેરાવો, તમારા આંગળીની લંબાઈ, એવરીથિંગ, આ બધા જ કોઈ ને કોઈ લક્ષણ છે. અને એ લક્ષણો કેમ આવા આવ્યા છે તમારી અંદર, તેના પાછળ છે તમારા જનીનો જવાબદાર. તો એના માટે બે સિદ્ધાંત આપણે પકડી દઈએ કે જેવો જનીન પ્રકાર હોય તેવો આપણો સ્વરૂપ પ્રકાર હોય. તો આ બે શબ્દો યાદ રાખવાના છે મિત્રો. જેવો જે સજીવનો જનીન પ્રકાર, જેને બીજું એક નામ આપશું આપણે જીનોટાઈપ, શું બોલીએ છીએ જીનોટાઈપ, એવો એનો સ્વરૂપ પ્રકાર, સ્વરૂપ પ્રકારને કહીશું ફિનોટાઈપ. લાગે છે અંગ્રેજી શબ્દ પણ ગુજરાતીમાં પોપ્યુલર છે, તો યાદ રાખવાના જ છે. જેવો જનીન નો પ્રકાર, જેવો એનો જીનોટાઈપ, તેવો તેનો સ્વરૂપ પ્રકાર અથવા કહીએ ફિનોટાઈપ. આ જનીન છે ને એ પ્રકારે એની અંદર લક્ષણ આવે છે. લક્ષણ જે તે સજીવની દેહરચના તમે જોઈ શકો, જેને કહેવાનું છે ફિનોટાઈપ. બરાબર, આ બે વર્ડ ક્લિયર થયા. હવે આવી જવા, જે રીતે તમે જાણો છો કે જનીન એટલે ડીએનએ, પણ જનીન મિત્રો એવી વસ્તુ છે જે તમે જોઈ શકો નહીં. જનીન એ ખાલી એક વિચાર છે, એક હાઇપોથેટિકલ આઈડિયા છે. બરાબર, જનીન હું કહું છું તે ડીએનએ ના બનેલા છે, એમાં કોઈ શંકા નથી, જનીન ડીએનએ ના બનેલા છે. પણ મૂળભૂત રીતે આપણે જે કોષ કેન્દ્રમાં મટીરિયલ આવ્યું, જૈવિક અણુ આવ્યું, તે કોણ છે? ડીએનએ. ડીએનએ બહુ જ લાંબુ મિત્રો, એ કેવી રીતે બને છે એની પણ આપણે જૈવિક અણુમાં બહુ સારી રીતે વાત કરીશું. પણ ખાલી તમારા માઇન્ડમાં એવું પિક્ચર ક્લિયર છે કે આ ડીએનએ જે છે તે ડબલ હેલિકલ સ્ટેન્ડેડ ચેઇન છે. હવે કુંતલાકાર રચના ધરાવે, વોટસન અને ક્રિક નું મોડેલ સ્ટડી કર્યું હતું ને આગળ, ઓકે. તો એ વોટસન અને ક્રિક ના મોડેલ પ્રમાણે તે આવી ડબલ સ્ટેન્ડેડ ચેઇન છે, દ્વિ શૃંખલા વાળું હેલિકલ બંધારણ છે. તો આ છે ડીએનએ. પણ આ ડીએનએ ની લંબાઈ મિત્રો બહુ જ લાંબી હોય છે, એ ડીએનએ સતત હોય છે, ઘણું લાંબુ હોય છે. તો એમાં જનીન ક્યાં છે? તો આ ડીએનએ ની આખી જે શૃંખલા છે મિત્રો, એમાં અમુક અમુક ડીએનએ ના નાના નાના ટુકડા એક જનીન તરીકે વર્તવાની ક્ષમતા ધરાવે છે, જે એક ચોક્કસ લક્ષણ માટે જવાબદાર બની જાય. સમજો એવું કહું કે મારા નવમા રંગસૂત્ર પર નું એક ડીએનએ નું નાનું ટુકડું જે છે, અથવા નાનો ટુકડો જે છે, તે મારા આંખના રંગ માટે જવાબદાર છે, કે મારો આંખનો રંગ બ્રાઉન છે, બ્લેક છે, બ્લેક બ્રાઉન છે, યા સમથિંગ વોટ એવર, તો એ રંગ માટે જવાબદાર છે. તો એ ટુકડો જે જવાબદાર છે, એ ટુકડાને હું લઈ લઉં છું મારા આંખના રંગ માટેનું જનીન. ચાલે, બસ એ જ ટોપિક, એ જ સંદર્ભ આપણે લેવાનો છે કે એ જે ડીએનએ નો ટુકડો છે એને સ્વીકારો જનીન તરીકે, અને એ જનીન ની પછી એક ચોક્કસ અભિવ્યક્તિ. તો અહીંયા મારો જીનોટાઈપ શું થયો? તો જેવો એ ડીએનએ નો ટુકડો હશે, જેવો એનો ન્યુક્લિયોટાઇડ નો ક્રમ હશે, તે કહેવાશે જનીન પ્રકાર, જીનોટાઈપ. અને આંખના
રંગનું લક્ષણ તે થશે ફિનોટાઇપ સમજાયું આ તો જસ્ટ એક ઉદાહરણ આપ્યું પણ આવા તમામ લક્ષણો માટે તમે સમજી શકો આવો પાછા અહીંયા તો ડીએનએ એક આ છે અને બીજો એક ઓપ્શન હતો આપણી પાસે આરએનએ જે પણ તમે જાણો છો રિબોન્યુક્લિક એસિડ જે એક સિંગલ સ્ટ્રેન્ડેડ ચેઇન છે એક જ શૃંખલાવાળી ચેઇન છે એક જ શૃંખલાવાળી ન્યુક્લિઓટાઇડની શ્રેણી છે તો જનીનો ડીએનએ ના બનેલા છે કે વાત થઈ ગઈ જનીન એ ખાલી એક હાઇપોથેટિકલ આઈડિયા છે તે ડીએનએ ના નાના નાના ટુકડા છે એવી પણ તમે એક વ્યાખ્યાને આપી શકો તે શું છે ડીએનએ ના નાના નાના ટુકડા અને દરેક ટુકડામાં એક ચોક્કસ રીતની અભિવ્યક્તિ છુપાયેલી છે અને ચોક્કસ રીતની જે અભિવ્યક્તિ છે એ જ્યારે અભિવ્યક્તિ આપે જેને આપણે કહી દઈએ છે એક લક્ષણ સમજાય તો હવે ડીએનએ અને આરએનએ બે સ્વરૂપ પોસિબલ છે તો આરએનએ ક્યાં હોય છે ડીએનએ ક્યાં હોય તો જેમ આપણે વાત કરીએ એકદમ લોઅર લેવલ મેં તમને કીધું થોડો સમય બધું ભૂલી જાઓ તો આરએનએ બન્યું હતું મિત્રો પહેલો ડીએનએ બન્યું પહેલો જે સિંગલ સ્ટ્રેન્ડેડ ચેઇન છે અને ડીએનએ ડબલ સ્ટ્રેન્ડેડ ચેઇન તો તે સમયે વાયરસ મિત્રો બની ગયા તો વાયરસ ની અંદર એવા કેટલાક વાયરસ જેવા મળ્યા જેની અંદર મેં તમને આગળ કીધું હતું કે બે જ ઘટક હોય છે એક ન્યુક્લિક એસિડ અને એક પ્રોટીન તો એ ન્યુક્લિક એસિડ તરીકે ત્યાં સંભવ છે કે આરએનએ હોઈ શકે તો આરએનએ એ જનીન દ્રવ્ય તરીકે માત્ર ક્યાં હોય છે માત્ર ને માત્ર વાયરસમાં શક્ય છે પરંતુ વાયરસમાં બી ઘણા બધા એડવાન્સ લેવલના વાયરસ મિત્રો આવ્યા એડવાન્સ વાયરસ આવ્યા જેની અંદર ડીએનએ પણ હતું કારણ કે ડીએનએ આરએનએ માંથી તુરંત બની ગયું હતું જ્યારે રાસાયણિક ઉદ્દીપક શરૂ હતો તો કેટલાક વાયરસ એવા બી બન્યા જેને જનીનિક દ્રવ્ય તરીકે ડીએનએ ને ધરાવ્યું અથવા ડીએનએ ની અંદર ઓબટેન કર્યું તો આપણી પાસે આજકાલ નેચરમાં જોઈએ તો બંને પ્રકારના વાયરસ છે આરએનએ ને જનીનિક દ્રવ્ય ધરાવતા તેમજ ડીએનએ ને જનીનિક દ્રવ્ય ધરાવતા પણ હવે વાયરસ ને જીવા છોડો બીજા જેટલા કોષ છે બેક્ટેરિયા આગળના વનસ્પતિ કોષ પ્રાણી કોષ તેમાં કમ્પલસરી જનીનિક દ્રવ્ય તરીકે કોણ તો ત્યાં તો ડીએનએ જ આવે પરંતુ આરએનએ ની ખાલી એક હજી માત્ર તમારે યાદ રાખવાનું છે વાયરસમાં જનીનિક દ્રવ્ય તરીકે જ્યારે ડીએનએ ક્યાં તો વાયરસમાં પણ શક્ય છે કેટલાક વાયરસમાં કારણ કે કેટલાક વાયરસમાં જો આરએનએ હશે તો કેટલાક વાયરસની અંદર ડીએનએ હશે તો વાયરસમાં અને આ સિવાય મેં કીધું તમને તમામ પ્રકારની આદિકોષ કેન્દ્રીય કોષ રચના અને સુકોષ કેન્દ્રીય કોષ રચના માં હાજર હશે ડીએનએ જનીન દ્રવ્ય તરીકે હવે આ જે આગળ છે તો આપણે બે વર્ડ્સ પણ સાથે સાથે મિત્રો યાદ રાખવા ટ્રાય કરીએ જે તમને આગળ કામ લાગવાના છે આપણે કહી દઈએ રિટ્રોવાયરસ શું નામ છે રિટ્રોવાયરસ તો રિટ્રોવાયરસ એવું છે જેની અંદર જનીનિક દ્રવ્ય જે છે શું છે જનીનિક દ્રવ્ય તે હશે આરએનએ સમજાયું વાયરસ ને ખાલી બે નામ યાદ રહે જેના કારણે એ બી ફંડામેન્ટલ આપણા ક્લિયર રહે અને બીજું એક છે એડીનોવાયરસ એડીનો વાયરસ જેની અંદર જનીનિક દ્રવ્ય તરીકે કોણ હશે ડીએનએ બરાબર કારણ કે વાયરસ જ એવો ઓર્ગેનિઝમ છે જેની અંદર બંને પોસિબિલિટી છે આરએનએ પણ હોઈ શકે અને ડીએનએ પણ હોઈ શકે તો આરએનએ ધરાવતા જે વાયરસ અસ્તિત્વમાં છે તેને કહીશું આપણે રિટ્રોવાયરસ અને ડીએનએ ધરાવતા જે વાયરસ અસ્તિત્વમાં છે તેને કહીશું એડીનોવાયરસ સમજાવ્યું ત્યાં સુધી આગળ જઈએ તો આરએનએ પોસિબલ છે ડીએનએ પોસિબલ છે બરાબર હવે ડીએનએ માંથી આગળ જાવ તો મિત્રો શું થાય હવે આગળ ધીરે ધીરે તમે જટિલતા તરફ જઈ રહ્યા છો તો વાયરસથી જટિલ સજીવ એટલે આપણે લઈ લઈએ આપણી લેંગ્વેજમાં આદિકોષ કેન્દ્રીય સજીવ બેક્ટેરિયા સજીવો બેક્ટેરિયાના કોષો તો એની અંદર આ ડીએનએ હવે ધીરે ધીરે સંકુચિત થશે ધીરે ધીરે કોમ્પ્લેક્સ થશે અને મેં તમને જે વર્ડ્સ આપ્યા એ વર્ડ્સ પ્રકારની રચના બનતી જશે તો આ ડીએનએ હવે એક પ્રોટીન ખાસ પ્રકારના પ્રોટીન છે અહીંયા જ્યારે જ્યારે જનીનિક દ્રવ્ય મિત્રો વર્ડ આવે છે જીનોમ મટીરિયલ વર્ડ આવે છે આપણી બુક એવું કહે છે એની ડેફિનેશનમાં કે તેઓ ન્યુક્લિક એસિડ અને પ્રોટીનના બનેલા છે તો હવે આપણે એવા પ્રોટીનને સાથે સાથે લેતા જવાના છે અને એ પ્રોટીનની સાથે ડીએનએ એટલું બધું કોમ્પ્લેક્સ થઈને રેપ થઈ જાય છે એની સાથે ગૂંચવાઈ જાય છે વિચળાઈ જાય છે અને એક જટિલ દ્રવ્ય બનાવી દે એ જટિલ દ્રવ્યને આપણે અલગ અલગ ખાલી નામ આપવાના છે જેમાં આવશે રંગસૂત્ર દ્રવ્ય અને રંગસૂત્ર બસ એ જ પણ જુઓ ધ્યાનથી કેવી રીતે કયા પ્રોટીન આવે છે અને કેવી રીતે તે કન્ડેન્સ થાય છે તે તો તમે લાઈન જોઈ શકો છો અમે અલગ અલગ પ્રોટીન બતાવ્યા છે અને એ પ્રોટીન છે હિસ્ટોન પ્રોટીન શું છે મિત્રો હિસ્ટોન પ્રોટીન અને અહીંયા પ્રોટીનની જે વાત કરું છું એમાં બે જ પ્રકારના પ્રોટીનની વાત કરવાની છે બે જ પ્રકારના પ્રોટીનની હાજરી શક્ય છે એક છે હિસ્ટોન પ્રોટીન અને બીજા છે બિન હિસ્ટોન પ્રોટીન હિસ્ટોન પ્રોટીન્સ આર વેરી યુનિક જેસો એનું નામ ડાયરેક્ટ લેવામાં આવ્યું અને બીજા જેને કીધા એને અલગ રાખી દીધા જેને કીધું એ લોકો હિસ્ટોન સિવાયના છે એને કીધું
બિન હિસ્ટોન પ્રકારના પ્રોટીન તો પ્રથમ જે આવે છે તે હિસ્ટોન પ્રકારના પ્રોટીન તો તમે જોઈ શકો છો બધા હિસ્ટોન પ્રોટીનના સંદર્ભમાં પાંચ અણુ બતાવ્યા આ પાંચ અણુની ફરતે તમારી ડીએનએ ની જે ચેઇન છે ડીએનએ ની જે ડબલ સ્ટ્રાન્ડ વાળી ચેઇન છે તે વિચરાવવાનું શરૂ કરે મતલબ સમજો કે હવે ડીએનએ આ હિસ્ટોન પ્રોટીનની ફરતે વિચરાય છે અને વિચરાઈને આ એક પ્રાથમિક રચના બનાવી અને આ જે રચના છે તે જ મિત્ર આપણા માટે રંગસૂત્ર દ્રવ્ય બરાબર છે જે હમણાં આપણે બેક્ટેરિયાની અંદર દર્શાવતા હતા એના અસંખ્ય નામ તમે આપો રંગસૂત્ર દ્રવ્ય બોલો ક્રોમેટિન દ્રવ્ય બોલો બીજું એક નામ આપ્યું આપણે ન્યુક્લિયોસોમ બોલો તો શું છે રંગસૂત્ર દ્રવ્ય એ તમને સમજાયું યસ ડીએનએ તો એવરીવેર છે જ જનીનિક દ્રવ્ય ડીએનએ છે જનીન પ્રકારની અંદર ડીએનએ મટીરિયલ જ હોય પણ તે એમનું એમ ના હોય તે એમનું એમ ખાલી જોવા મળશે તમને વાયરસમાં અને એ પણ જો એડીનો વાયરસ હશે તો અને જો એ રેટ્રોવાયરસ હશે તો એની અંદર જોવા મળશે તમને આરએનએ રિબોન્યુક્લિક એસિડ પણ હવે એવા સજીવોને પકડીએ જે ખાલી અને ખાલી ડીએનએ જનીનિક દ્રવ્ય તરીકે છે તો એ શું ખાલી સિમ્પલ ડીએનએ તરીકે જ છે નહીં તે ડીએનએ પ્લસ સાથે પ્રોટીન ધરાવશે ન્યુક્લિક એસિડની સાથે પ્રોટીન ધરાવશે અને એવી જે રચના આવી પહેલી આપણી પાસે રંગસૂત્ર દ્રવ્યની રચના ન્યુક્લિયોસોમની રચના ક્રોમેટિનની રચના જેની હાજરી ક્યાં હશે તો એ આપણે લઈ શકીએ આદિકોષ કેન્દ્રીય કોષ તમામ દરેક આદિકોષ કેન્દ્રીય કોષમાં હશે આ અને સાથો સાથો લખું છું સુકોષ કેન્દ્રીય કોષમાં પણ મિત્રો એવું કે તે આગળ જે તમને કીધું હતું કે જ્યારે સુકોષ કેન્દ્રીય કોષમાં જો વિભાજન નથી થઈ શકતો એવા તબક્કામાં હોય વિશ્રામી તબક્કામાં હોય અવિભાજનશીલ તબક્કામાં હોય ત્યારે અંદર જનીનિક દ્રવ્ય કયા સ્વરૂપમાં હશે આંચ કયા ક્રોમેટિન સ્વરૂપે એટલે મેં આ સ્પેસિફાય કર્યું તો આદિકોષ કેન્દ્રીય કોષ બધા જ એમાં ક્રોમેટિન હશે જનીનિક દ્રવ્ય પણ સુકોષ કેન્દ્રીય કોષ જે છે તે જ્યારે અવિભાજનશીલ હોય તે જ સમયે તેની અંદર શું જોવા મળે ક્રોમેટિન દ્રવ્ય અને આ જે મેં પ્રોટીન બતાવે છે એનું નામ પણ યાદ રાખશો આપણે એને કહેવાનું છે હિસ્ટોન પ્રોટીન ઓકે આટલું સુધી ક્લિયર તો પ્રથમ જે પ્રોટીન આવે હિસ્ટોન બહુ અગત્યના મિત્રો પ્રોટીન છે એ પ્રોટીન ની ફરતે ડીએનએ ની શૃંખલા વિખરાય છે અને બનાવે છે રંગસૂત્ર દ્રવ્ય જેવી રચના ક્રોમેટિન જેવી રચના ન્યુક્લિયોસોમ જે ક્યાં જોવા મળશે તમામ પ્રકારના આદિકોષ કેન્દ્રીય કોષમાં જનીનિક દ્રવ્ય તરીકે જોવા મળશે અને સુકોષ કેન્દ્રીય કોષમાં પણ જનીનિક દ્રવ્ય તરીકે જોવા મળશે પણ તે સમયે સુકોષ કેન્દ્રીય કોષ હોવો જોઈએ અવિભાજનશીલ તબક્કામાં કારણ કે વિભાજનશીલ હોય તો હજુ તે આગળના તબક્કાઓમાં જશે અને હજુ વધારે કન્ડેન્સ સ્વરૂપ બનાવશે અને જેને આપણે કહેવાનું છે રંગસૂત્ર અથવા તો ક્રોમોસોમ તો જઈએ આગળ મિત્રો હવે આપણે બીજા નોન હિસ્ટોન પ્રકારના તો બિન હિસ્ટોન પ્રકારના પ્રોટીનને ઇન્વોલ્વ કરવાના છે તો હવે સમજો આ જે ચેઇન બની છે આ ચેઇનને તમારે પકડવાની છે નહીં કે હું ડાયરેક્ટ આ ડીએનએ ને લઈને આવીશ આ જે ચેઇન બની છે એને પકડો અને એને લઈને હવે બીજા પ્રોટીનની ફરતે હું રેપ કરીશ બીજા પ્રોટીનમાં હવે જે આવવાના છે આપણી પાસે કોહેઝિન પ્રોટીન બહુ જ જટિલતાથી જાય છે આગળ જોજો હવે આ મેં કોહેઝિન પ્રોટીન ડ્રો કરી લીધા જે બિન હિસ્ટોન કેટેગરીમાં છે તો બિન હિસ્ટોનમાં મારે જે લેવાના છે એના નામ ખાલી યાદ રાખીશું આપણે બે આવશે એક આવશે પણ આ કોહેઝિન જે હમણાં આવી ગયું અને એક આવશે એની પછીની રચનામાં જેને હું કહી દઈશ કન્ડેન્સિંગ છેલ્લું સ્ટેપ છે કન્ડેન્સેશનનું છે તો એના રીતે નામ આપ્યું છે કન્ડેન્સિંગ તો હિસ્ટોન પ્રકારના પ્રોટીન હિસ્ટોન અને બિન હિસ્ટોન પ્રકારના પ્રોટીનમાં બે એમાં પહેલો જે આવે છે તે કોહેઝિન બીજો જે આવે છે તે કન્ડેન્સિન અત્યારે પેલા જે આવ્યા છે કોહેઝિન એ કોહેઝિનની ફરતે આ જે ન્યુક્લિયોસોમની ચેઇન છે એ જે છે થ્રેડ એને લઈ આવવાની છે અને એને તમે જોશો એકદમ તે અનઇવન ફોર્મમાં મિત્રો કેવા અનઇવન ફોર્મમાં અહીંયા મિત્રો એ પછી બહાર જઈને બીજા આવા કોહેઝિન પ્રોટીનની ફરતે વિતરાવવાનું ચાલુ કરે અને વિતરાતા આ રીતે શૃંખલા બન્યા કરે હવે આ જે શૃંખલા બની રહી છે મિત્રો આ જે લાંબી ચેઇન બની રહી છે તમે જુઓ કેટલી જટિલ છે એની અંદર ડીએનએ તો ક્યાં છે બહુ જ નાનું છે ખોવાઈ ગયું છે ખબર નથી પડતી કારણ કે આવું ડીએનએ હતું એને ઓલરેડી મેં આ સ્વરૂપમાં ફેરવ્યું ક્રોમેટિન હવે આ જે ક્રોમેટિન છે જેની અંદર ડીએનએ વળાંક રૂપે એકદમ કોચડામાં કોઇલિંગ પામીને ગોઠવાયું છે એને પકડીને હું આ કોહેઝિન પ્રોટીનની ફરતે એકદમ અનઇવન મેનરમાં શું કરું છું રેપ કરું છું વિચાળું છું અને એના લીધે તમે સમજો તો આ ડીએનએ શું થાય છે સંકુચિત થઈ રહ્યું છે તે કન્ડેન્સ થઈ રહ્યું છે અને આ જે રચના બનશે તેને આપણે કહીશું પ્રાથમિક રંગસૂત્ર અથવા તો પ્રાથમિક પ્રકારના રંગસૂત્ર કારણ કે હજુ રંગસૂત્ર મિત્રો નથી રચાયા પિક્ચર તો બી બાકી એ જોવો છો
આ તો પ્રાથમિક પ્રકારના રંગો છે, ખાલી ટ્રેલર છે. અમારી બધી બનવાનું છે પિક્ચર, અમારી બનવાના છે રંગસૂત્ર. તો અત્યારે પહેલા તમે પ્રોટીન નું નામ યાદ રાખો. પ્રોટીન જે આવ્યા એ કયા છે? કોએજિન પ્રકારના પ્રોટીન, અને કોએજિન પ્રકારના પ્રોટીન ની ફરતે જે ચેઇન વિતરાય છે, જેને કહેવાનું છે આપણે રંગસૂત્ર, દ્રવ્ય વિતરાયો, ક્રોમેટિન વિતરાયો, અને પાછી વધારે જટિલ રચના અમલમાં આવી જે પ્રાથમિક પ્રકારના અથવા પ્રાથમિક કક્ષાના રંગસૂત્ર છે. આ પ્રાથમિક કક્ષા લખવું પણ વધારે બેટર રહેશે. તો પ્રાથમિક કક્ષાના રંગસૂત્રમાંથી ફાઇનલી હવે તમે રંગસૂત્ર બનાવવા તરફ જઈ રહ્યા છો. પણ આ જે સ્વરૂપ છે જે કશે અસ્તિત્વમાં નથી, આપણે એવું જોયું. કારણ કે મેં તમને બે સ્વરૂપ આપ્યા છે, રંગસૂત્ર દ્રવ્ય અને રંગસૂત્ર. રંગસૂત્ર દ્રવ્ય બધા જ આદિકોષ કેન્દ્રીય કોષમાં કમ્પલસરી, સુકોષ કેન્દ્રીય કોષ હશે તો અવિભાજનશીલ તબક્કામાં ક્રોમેટિન, પછી ક્રોમેટિન રંગસૂત્ર બનવું જ પડે. અહીંયા સુધી જઈને અટકી જાય એવી પ્રોસેસ શક્ય નથી, પણ એ વચ્ચે એક મધ્યવર્તી તબક્કો જેવું સમજી લો, બરાબર. તો રંગસૂત્ર દ્રવ્ય બનશે આવા પ્રાથમિક કક્ષાના રંગસૂત્ર, ને પછી છેલ્લે હજુ વધારે સંકુચિત થઈને, હજુ વધારે કન્ડેન્સ થઈને ક્રોમોઝોમ પણ બનાવશે. તો અહીંથી અમારે બનાવવાના છે ક્રોમોઝોમ. ક્રોમોઝોમ બનાવવા માટે જે હજુ એક પ્રોટીન મેં તમને કીધો હતો, નોન કન્ડેન્સ કન્ડેન્સિન પ્રકારનો, બિનિસ્ટર પ્રકારનો પ્રોટીન, તો એને લઈ આવીશ. એ પ્રોટીન આ રીતના આવશે, અને એની ફરતે મિત્રો આ શું પ્રાથમિક કક્ષાના જે રંગસૂત્ર બન્યા છે એને લઈને આની ફરતે વિતરાવવાના છે. મતલબ જો રચના કેટલી બધી જટિલ થઈ રહી છે, તમે ઇમેજિન પણ નહીં કરી શકો કે આટલું બધું કન્ડેન્સેશન તો થતું હશે. હા થાય છે મિત્રો. તો આ જે રચના છે તેને આની ફરતે હવે હું કન્ડેન્સ કરીને ગોઠવીશ, અને આ રીતે ત્યાં પણ પાછું એનું કોઇલિંગ થઈ જાય ને આવી એક રચના બને, જેને કહીશું આપણે ફાઇનલી રંગસૂત્ર. તા બની ગયા રંગસૂત્ર, બરાબર. અથવા તો અંગ્રેજીમાં કહીએ ક્રોમોઝોમ. રંગસૂત્ર દ્રવ્યો હતું એને ક્રોમેટિન કીધું હતું, આ જે છે એને આપણે કહીએ છીએ ક્રોમોઝોમ. અને જનરલી દરેક સજીવની એક આદર્શ ઓળખ તમે ક્રોમોઝોમની સંખ્યા પરથી આપતા, જે અત્યાર સુધી બોલતા પણ આવ્યો છે અને હજુ ઘણું બધું શીખશું. આપણે કીધું કે આપણી અંદર 46 રંગસૂત્રો છે, એ 46 રંગસૂત્ર આ બધી પ્રોસેસમાંથી પસાર થયા છે, અને એ હિસાબે તમે જુઓ તો એનું જે ક્રોમેટિન મટીરિયલ હતું, એનું જે રંગસૂત્ર દ્રવ્ય મટીરિયલ હતું, એ તો બહુ જ બધું હતું, બહુ જ વિશાળ. એ સંકુચિત થઈને છેલ્લે તમને 46 રંગસૂત્ર બનાવીને આપે છે. તો આ રીતે મિત્રો આખું ચેઇન ફોલો થાય છે. પ્રથમ વિસ્તરણ પ્રકારના પ્રોટીન આવે છે, જે બનાવી આપે છે ક્રોમેટિન. પછી આવે છે બિનિસ્ટર પ્રકારના પ્રોટીન, જેનાથી ગેરરચના બનાવવાની છે. આ એક મધ્યવર્તી તબક્કો છે જેનાથી પ્રાથમિક કક્ષાના રંગસૂત્ર બનશે, અને ફાઇનલી પછી આવા કન્ડેન્સિંગ પ્રોટીન ના હોવાથી તેની ફરતે આ જે પ્રાથમિક કક્ષાના રંગસૂત્રની થ્રેડ છે, જે ચેઇન છે, એ વિતરાવાનું ચાલુ કરે છે બંને બાજુ, અને આ જે રચના બની તેને કહીશું આપણે રંગસૂત્ર ક્રોમોઝોમ. જેની હાજરી ક્યાં જોવા મળે તો એમાં આપણે લઈ લઈએ, ખાલી કમ્પલસરી કોણ આવશે? માત્ર ને માત્ર સુકોષ કેન્દ્રીય કોષ. પણ એમાં પણ કન્ડિશન, કઈ કન્ડિશન? તો જ્યારે તે સુકોષ કેન્દ્રીય કોષ વિભાજનના તબક્કામાં હશે તો જ. તો અહીંયા આપણે લખી દઈએ ભાઈ સુકોષ કેન્દ્રીય કોષ રચના ધરાવતા સજીવો, અથવા સુકોષ કેન્દ્રીય કોષ ધરાવતા સજીવો જેની અંદર જ્યારે તે વિભાજન તબક્કામાં હોય, વિભાજનના તબક્કામાં હોય, ડિવાઇડિંગ ફેઝમાં હોય, ત્યારે જે ખાલી જોવા મળે છે આ સ્વરૂપ. કઈ સ્વરૂપ? ક્રોમોઝોમનો સ્વરૂપ. તો સમજાયું ફ્રેન્ડ્સ? બહુ સરસ અને બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. તમારા જીનેટિક્સના બાયોલોજીના ફંડામેન્ટલ સમજવાનો જો નહીં સમજ પડે તો પછી રટ્ટા પટ્ટી કરવી પડે. તો બેટર તમે સમજો, બહુ ઇઝી છે. અહીંથી ચાલુ કરીને અહીં સુધી પતાવી દીધું આવી બધું જીનેટિક્સ, વાયરસ થી લઈને જટિલમાં જટિલ સજીવનું જે છે આપણે સુકોષ કેન્દ્રીય કોષ, ને એમાં કોઈ જટિલતા આવતા આવતા સૌથી ડેવલપ આપણે સસ્તન સજીવો છે. આપણી અંદર પણ આ જ પેટર્ન છે, ખાલી એક બેક્ટેરિયાને છોડી દેવાના છે જેની અંદર પરમેનન્ટ રંગસૂત્ર દ્રવ્ય જોવા મળે છે, અને પછી જેવા સુકોષ કેન્દ્રીય કોષ ધરાવતા સજીવો છે તેની અંદર આ પેટર્ન થી થોડું આગળ જવાનું છે. એ પેટર્ન બનાવવામાં ન્યુક્લિક એસિડ તો મૂળભૂત રીતે ડીએનએ છે, પરંતુ સાથે જે પ્રોટીન ઇન્વોલ્વ કરવાના છે એ બે પ્રકારના લીધા, હિસ્ટોન પ્રકારના અને બિનહિસ્ટોન પ્રકારના. હિસ્ટોન નું નામ હિસ્ટોન, બિનહિસ્ટોન માં બે લાવવાના છે. પહેલા લાવ્યા છે આપણે કોહેઝિન, જે આવ્યું અહીંયા તમે જોઈ શકો છો, અને પછી લાવ્યા છે કન્ડેન્સિન, જે આવીને પ્રાથમિક કક્ષાના રંગસૂત્રને પોતાની ફરતે રેપ કરે છે અને આવી જટિલ એક રંગસૂત્રની રચના બનાવીને આપે છે. તો અહીંયા મિત્રો જુઓ ડીએનએ કેટલો સૂક્ષ્મ સ્તરીય રચના પર જતો રહ્યો. ડીએનએ જે ડબલ શૃંખલાવાળી ચેઇન છે અહીંયા ક્યાં ખોવાઈ ગઈ આપણને ખબર પણ નહીં પડે. તો એ સંદર્ભમાં તમે જુઓ
આ રંગસૂત્ર પર કેટલા અઢળક જનીનો મિત્રો મોજુદ હશે, કારણ કે ડીએનએ ના નાના નાના ટુકડા મારે જનીન તરીકે લેવાના છે જેની એક ચોક્કસ અભિવ્યક્તિ આપે છે અથવા તે પ્રદર્શિત કરે છે. તો એ સંદર્ભે એક આંકડો આપણી પાસે એવો છે કે કરીબ કરીબ એક એવરેજ રંગસૂત્ર તમે પકડો તો એના પર એવરેજ 3000 ની આજુબાજુ જનીનોની સંખ્યા છે અને બધા જ જનીનોની કોઈ ને કોઈ તમારા બોડીમાં અભિવ્યક્તિ છે. એ અભિવ્યક્તિમાં ઘણી બધી એવી અભિવ્યક્તિ છે જે હજુ સુધી આપણે શોધી પણ નથી શક્યા. ફ્રેન્ડ્સ, ચાલી રહ્યું છે રિસર્ચ, તમારે કરવાનું છે આગળ જઈને. તમે સારા એવા વૈજ્ઞાનિક ડોક્ટર બની જાવ અને પછી જેનેટિક્સ ની શાખામાં આગળ વધીને રિસર્ચ કરો એવી અમે અપેક્ષા રાખીએ, બરાબર. પણ હજુ આપણે આપણે જેનેટિક્સ ને સંપૂર્ણપણે સમજી શક્યા નથી, એ એક સત્ય હકીકત છે. બાકી આ ટોપિકમાં તમને સંપૂર્ણપણે સમજ પડી ગયા છે એવી આશા રાખું છું. ઓકે, આ પણ તમારે તમારી નોટબુકમાં લખી દેવાનું છે, બહુ સરસ રીતે સારી એવી નોટ બનાવજો. તમારી નોટબુક છે તમારા 12th એન્ડિંગ સુધી સાચવવાની છે, પછી એવું નહીં પસ્તીમાં જતી રહેશે. એટલે એક સારી નોટબુક બનાવો જે છેક સુધી તમારી સાથે રહે, બરાબર. કારણ કે નીટનું આપણે જે રીડિંગ છે ટોટલ વધારે ધ્યાનથી એક મહિનાનો જે રિવિઝનનો સમય છે એમ તો સતત તમારે વાંચતા રહેવાનું છે. એના માટેની પણ ગાઈડલાઇન તમને ધીરે ધીરે આપતો જઈશ આપણા લેક્ચર દરમિયાન. પણ ઇન્સર્ટ અમને એવું કહેવા માંગુ છે કે સારી એવી નોટબુક બનાવીશું જે સારી એવી સેફ જગ્યાએ રહે અને આપણે સેફલી અને વાંચી પણ શકીએ, ઠીક છે. અહીંયા તમે જોયું ડીએનએ મિત્રો એકદમ સંકુચિત થઈ ગયું. તો આ ડીએનએ એક સિમ્પલ એક્ઝામ્પલ મને યાદ આવે છે, આપણે રક્ષાબંધનમાં એવી રાખડી લાવી એટલી નાયલોન વાળી, એ નાયલોન નું જો એક દોરો નીકળી જાય મિત્રો, એક ફેટ નીકળી જાય પછી તમે ખેંચો 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 બટલો લાંબો થાય. અરે છે અનુભવ તમે કર્યો છે, સ્વાભાવિક છે. અહીંયા લાગતો તો આટલો જ ભાગ છે પણ એને તમે ખેંચો તો એ દોરી કેટલી બધી લાંબી થાય. બસ એવું જ ડીએનએ નું છે, સમજી લો. ડીએનએ સંકુચિત થઈને આવે છે તે બનાવે છે ક્રોમોઝોમ, બરાબર. તો એનાથી આપણી પાસે આવ્યો કે એક કોષ તમે પકડો, એક કોષની અંદર એક કોષ કેન્દ્ર પકડો જેની અંદર શું તમે ઇમેજિન કરી શકો. આપણો હ્યુમન બોડી નો ડેટા છે, માનવ ની અંદર વાત કરી રહ્યો છું. તો માનવમાં ડેટા જે છે મિત્રો 2 મીટર ડીએનએ ના ઇમેજિન કરી શકો, પણ ફેક્ટ એ છે એક કોષ કેન્દ્ર ની અંદર 2 મીટર લાંબુ ડીએનએ મોજુદ છે. 2 મીટર કેટલું થાય મિત્રો, જો આટલું બધું લાંબુ એ આપણે માપી શકીએ છીએ પણ અંદર સુધી દેખાતું નથી. અને એની જો તમે આ ખેંચી 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 લાંબી કરો એની લંબાઈ જો આપણે માપવા જઈએ તો 2 મીટર. તો એના લીધે તમને એ સમજવા પ્રયાસ કરી રહ્યો છું કે આ ડીએનએ રંગસૂત્ર બનાવતી વખતે અથવા બનવા દરમિયાન કેટલું બધું જટિલ રીતે સંકોચિત થાય છે, કેટલું બધું જટિલ રીતે કન્ડેન્સ થાય છે. તો હવે તમે જરા એનો આઈડિયા લગાવી શક્યા તો કે ડીએનએ તો ક્યાં ખોવાઈ ગયું સમજ નથી પડતી, પણ અલ્ટિમેટલી જે છે તે ડીએનએ જ છે. ડીએનએ ના ટુકડા જનીન દ્રવ્ય તરીકે વર્તવાની ક્ષમતા ધરાવે છે અને આ હિસાબે જ્યારે તે રંગસૂત્ર બની જાય તેના પર આવા ઘણા બધા જનીનોની એક ચોક્કસ હાજરી જોવા મળે છે જેઓની ચોક્કસ ચોક્કસ અભિવ્યક્તિ આવતી હોય છે. અને આ પણ ડેટા સાથો સાથ યાદ રાખશું કે એક માનવ કોષમાં એના કોષ કેન્દ્રમાં 2 મીટર લાંબુ ડીએનએ છે. પણ એ ડીએનએ જો રંગસૂત્ર ના સ્વરૂપમાં તમે પકડવા જાઓ તો સમજવા જાઓ તો એ 46 રંગસૂત્ર ની અંદર મોજુદ છે. એ 46 રંગસૂત્ર ને તમે કરો આ રીતે સ્ટ્રેચ કરી કરીને ડીએનએ ને લાંબુ અને એની જો લંબાઈ માપો તો એ થશે તમારું 2 મીટર. ઓકે, સમજાયું ફ્રેન્ડ્સ? તો બહુ સરસ રીતે તમે નોટબુકમાં લખી દેજો. કોઈને કોઈ ડાઉટ હોય તો મારો નંબર બધા પાસે છે, વોટ્સએપ પર તમે મને તમારી ક્વેરી મોકલો અથવા ડાયરેક્ટ કોલ કરો તો પણ કોઈ પ્રોબ્લેમ નથી. બીકોઝ અમારો ટાર્ગેટ એ છે કે તમે સારી રીતે સમજો અને સારી રીતે વાંચો અને સારા એવા ડોક્ટર બનો. ઓકે, થેન્ક યુ, ગુડ બાય, ટેક કેર.